રાણવા પંથકના અમર ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી શાંતિ સાધના આશ્રમ તેમજ અમર સમસ્ત ગ્રામજનો દ્વારા થયેલા આયોજનમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. રાણવા પંથકના અમર ગામે નાગાર્જુનભાઈ કારાવદ્રા અને અનિલભાઈ કારાવદ્રાના સહયોગથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને પોરબંદરના ખ્યાતનામ ફિઝિશિયન ડૉક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજા તેમજ ડૉક્ટર પ્રીતિબેન જાડેજા, ડૉક્ટર કલ્પેશ મોઢવાડિયા અને ડૉક્ટર કરણ કેસવાલા તેમજ રાજકોટ ગોકુલ હોસ્પિટલની ટીમ અને પોરબંદરના અનેક ડૉક્ટરોએ પોતાની સેવા આપી હતી, જેમાં ડૉક્ટર ગરેજા, ડૉક્ટર મહેન્દ્ર ઓડેદરા, ડૉક્ટર યાજ્ઞિક વાજા, ડૉક્ટર માલદેવ ઓડેદરા, ડૉક્ટર જયસુખ મકવાણા, ડૉક્ટર રામદેવ રાતડિયા, ડૉક્ટર જયલાખાણી, ડૉક્ટર અમિતકુમાર રાઠોડ અને ડૉક્ટર કુલદીપસિંહ જાડેજા સહિતનો સમાવેશ થાય છે. આ કેમ્પ દરમિયાન તમામ રોગોનું નિદાન અને જરૂરી સારવાર સ્થળ પર આપવામાં આવી હતી, તેમજ આંખના નંબરની તપાસ પણ કરી આપવામાં આવી હતી. તો આ કેમ્પમાં જરૂર જણાય તેવા દર્દીઓને પોરબંદરની ઓજસ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર સિદ્ધાર્થ જાડેજા, આપણે રવિવારે કેમ્પ યોજાયો હતો અમર ગામમાં, ત્યાં બધા સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક સર્જન, ફિઝિશિયન, ગાયનેક, અમુક પોરબંદરથી રાજકોટથી ગોકુલની ટીમ હતી, જેમાં કાર્ડિયોલોજિસ્ટ હતા, કિડનીના ડૉક્ટર હતા, ગેસ્ટ્રોલોજિસ્ટ હતા અને સ્નાયુના ડૉક્ટર પણ હતા. એ કેમ્પ એકદમ સક્સેસ ગયેલો છે અને આશરે 1400 થી 1500 દર્દીઓને લાભ મળ્યો છે. એમાં પણ જેટલાની આગળ જરૂરત હોય એ લોકોનું કાર્ડ પણ કાઢવામાં આવ્યું છે અને હૃદયની તકલીફવાળાને કે કિડનીની તકલીફવાળાને કાર્ડમાં જ ઓપરેશન કરવામાં કરી દેવામાં આવશે. હું દાતાશ્રીને અને ગામના બધાને આનું અભિનંદન દઉં છું કે આ આપણો કેમ્પ છે એકદમ સક્સેસ ગયો અને આવો કેમ્પ કરતા રહેવો જોઈએ. આ કાર્યક્રમની સાથે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા અર્બમભાઈ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.